કેમ છો મિત્રો મજામાં ને એજ્યો સફરના 29 એપ્રિલ 2022 ના કરંટ અફેર વિથ જીકે સિરીઝ ના વિડિયો માં આપ સર્વ મિત્રો નું હાર્દિક સ્વાગત છે હજુ પણ આગામી મહિનાઓમાં બે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવનાર છે અને એની અંદર પણ કરંટ અફેર પૂછાવાનું છે તો મિત્રો કરંટ અફેર ને અત્યારે સ્કીપ ન કરતા ડેઈલી વિડિયો નિહાળતા રહેજો કારણ કે છેલ્લા બે મહિનાઓમાંથી પણ દસ દસ ગુણનું કરંટ અફેર પૂછાયું હોય એવી પરીક્ષાઓ આયોજિત થઈ છે એટલા માટે એજ્યુ સફરને રેગ્યુલર નિહાળતા રહેજો કારણ કે રેગ્યુલર નિહાળવાથી તમારા સ્કોરમાં ચોક્કસ ફાયદો થશે આજે આપણે ઓગણત્રીસ એપ્રિલના કરંટ અફેરમાં આટલી ઘટનાઓની વાત કરવાના છીએ અને આ એવી ઘટનાઓ છે કે પરીક્ષા માટે અગત્યની તો આજે આપણે આદિત્ય બિરલા કેપિટલના આગામી સીઈઓ કોણ બનવા જઈ રહ્યા છે એપી અબ્દુલ્લા કુટ્ટી હજ કમિટીના ચેરમેન બન્યા છે ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત એ મિત્રો કયા રાજ્યમાં અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં બની છે તેનું નામ ખાસ અગત્યનું છે એની વાત કરીશું તો લઘુમતી અધિકાર દિવસ કઈ રાજ્યની સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો ભારત એકાઉન્ટન્ટ્સ 2022 ની વાત કરીશું આ એક કોન્ફરન્સનું આયોજન થવાનું છે સંમેલનનું આયોજન થવાનું છે 118 વર્ષો બાદ મિત્રો આપણા ભારતના મુંબઈ મુકામે આ ભારત એકાઉન્ટન્ટ્સ બે હજાર બાવીસનું આયોજન થવાનું છે અને આહાર બે હજાર બાવીસ મિત્રો આ શું છે એના વિશે વાત કરીશું ચેમ્પિયન્સ ઓફ ધ અર્થનો એવોર્ડ કોને આપવામાં આવનાર છે અને વિશ્વ રસીકરણ સપ્તાહ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે દરેક ઘટનામાંથી એકાદી ઘટના પણ જો પેપર સેટરને અગત્યની લાગે ને તો એકાદો પ્રશ્ન એ ઘટનામાંથી પેપરમાં મૂકી શકે છે એટલા માટે આ વિડિયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો આદિત્ય બિરલા કેપિટલના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાખા મુલે બનશે ઈમેજમાં તમે જોઈ શકો છો આ મહિલાનું નામ ખાસ યાદ રાખજો વિશાખા મુલે અને તેઓ કયા હોદ્દા ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે આદિત્ય બિરલા કેપિટલના આગામી સીઈઓ બનવા જઈ રહ્યા છે કોણ વિશાખા મુલે વિશખા મુલેને આદિત્ય બિરલા કેપિટલના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નોમિનેશન મહંતાણો અને વળતર સમિતિની ભલામણોના આધારે તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે અને આદિત્ય બિરલા કેપિટલના આગામી સીઈઓ તરીકે વિશાખા મૂલે અજય શ્રી નું સ્થાન લેશે ઇમેજમાં તમે જોઈ શકો છો અત્યાર સુધી આદિત્ય બિરલા કેપિટલ ના સી ઈઓ તરીકે ફરજ બજાવતા હતા અજય શ્રીનિવાસન અને તેમનું સ્થાન લેવા જઈ રહ્યા છે વિશાખા મૂલે એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર અજય શ્રીનિવાસન ગ્રુપની અંદર અન્ય જવાબદારીઓ નિભાવી રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકમાં તેઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હોલસેલ બેન્કિંગ પ્રોપ્રાયટરી ટ્રેડિંગ માર્કેટ અને ટ્રાન્ઝેક્શન બેન્કિંગનો હવાલો સંભાળે છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો એપી અબ્દુલ્લા કુટ્ટી હજ કમિટીના ચેરમેન તરીકે ચૂંટાયા છે નામ ખાસ યાદ રાખજો એપી અબ્દુલ્લા કુટ્ટી અને તેઓ હજ કમિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે જો એપી અબ્દુલ્લા કુટ્ટીને હજ કમિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે અને ઇતિહાસમાં પ્રથમ વખત હજ કમિટીના ઉપાધ્યક્ષ તરીકે બે મહિલાઓ ચૂંટાઈ આવી છે અને આ બે મહિલાઓના નામ છે મુન્નાવારી બેગમ અને માફુઝા ખાતોન ત્રણ નામ યાદ રાખજો એક તો એપી અબ્દુલ્લા ટી હજ કમિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન અને હજ કમિટીના ઉપાધ્યક્ષ તરીકે બે મહિલાઓ કોણ કોણ એક તો મુન્નાવારી બેગમ અને બીજા માફુઝા ખાતોન લઘુમતી બાબતોનું મંત્રાલય એ ભારતમાં હજ યાત્રા માટેની આ એક નોડેલ મંત્રાલય છે શું મિત્રો લઘુમતી બાબતોનો મંત્રાલય એ ભારતમાં હજ યાત્રા માટેનું નોડેલ મંત્રાલય અને ભારતીય હજ યાત્રીઓ માટે હજ યાત્રાનું આયોજન કાં તો હજ કમિટી ઓફ ઇન્ડિયા અથવા તો લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા મંજૂર હજ ગ્રુપ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા મિત્રો તેનું આયોજન કરવામાં આવે છે અને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે સી મોહમ્મદ ફૈઝીની નિમણૂક કરી છે અને જેની મુદત 21 એપ્રિલ 2022 થી અમલમાં આવી ગઈ છે હજ કમિટી ઓફ ઇન્ડિયા લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા છે રાષ્ટ્રીય સમાચારમાં વાત કરીએ આગળ તો જમ્મુ કાશ્મીરનો પલ્લી ગામ ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બન્યું છે કયું આ પલ્લી ગામ આપણા ભારત દેશનો પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બન્યું છે આ ઘટનામાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે યાદ રાખજો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તાર સાંબાના પલ્લી ખાતે 500 કિલોવોટના સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અને આના કારણે તે દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે કઈ આ પલ્લી ગ્રામ પંચાયત એ આપણા ભારત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે પેરિસના રહેવાસીઓએ આ પ્રોજેક્ટમાં મદદ પણ કરી હતી કેવી રીતે તો તેઓએ આ પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને ભોજન પણ પૂરું પાડ્યું હતું અને કેન્દ્ર સરકારના ગ્રામ ઉર્જા સ્વરાજ કાર્યક્રમ હેઠળ કુલ છ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી એક સોલાર પેનલ્સ મોડેલ પંચાયતમાં ત્રણસો ચાલીસ કરોડને સ્વચ્છ વીજળી પ્રદાન કરશે યાદ શું રાખવાનું છે એક તો છ હજાર ચારસો આઠ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી એક હજાર પાંચસો સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે એના પરિણામે મિત્રો આ પલ્લી ગ્રામ પંચાયતમાં આવેલા ત્રણસો ચાલીસ ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડવામાં આવી રહી છે અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો કે કુલ મિત્રો આટલા વિસ્તારમાં પેનલ્સ લગાવવામાં આવી છે અને ભારતના પ્રથમ કાર્બન ન્યુટ્રલ સોલાર વિલેજ તરીકે પલ્લી ગામે ઇતિહાસ રચ્યો છે અને આ પ્રોજેક્ટ રૂપિયા બે કરોડના ખર્ચે પૂર્ણ થયો છે મિત્રો આ સંપૂર્ણ જે યોજના તૈયાર કરવામાં આવી છે આ સોલર પેનલ્સ લગાવવામાં આવી છે એ પાછળનો ખર્ચ છે બે કરોડ સ્થાનિક પાવર ગ્રીડ સ્ટેશન દ્વારા ગામમાં ઉત્પન્ન થતી વીજળીનું વિતરણ કરવામાં આવશે જેમાં દૈનિક બે હજાર યુનિટની જરૂરિયાત છે એટલે કે બે હજાર જેટલા યુનિટ મિત્રો આ સોલર પેનલ્સ દ્વારા પ્રાપ્ત થવાના છે આગળ વાત કરીએ તો હાઇલાઇટમાં છે તમિલનાડુ સરકાર કારણ તમિલનાડુ સરકારે અઢાર ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવાની જાહેરાત કરી છે તમિલનાડુ સરકારે જાહેરાત કરી છે કે રાજ્ય સ્તરે દર વર્ષે અઢાર ડિસેમ્બરને લઘુમતી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે કયો લઘુમતી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે અઢાર ડિસેમ્બરને રાજ્ય સરકાર યોજનાઓ અને કલ્યાણકારી પગલાઓના અસરકારક અમલીકરણ દ્વારા લઘુમતીઓના ઉત્થાન અને આર્થિક ઉન્નતિને પ્રોત્સાહન આપે છે લઘુમતીઓના રક્ષક હોવાના કારણે સરકાર વિવિધ વિકાસ યોજનાઓ અને કલ્યાણકારી અસરકારક અમલીકરણ ઉપર કામ કરી રહી છે કઈ તમિલનાડુ સરકાર તમિલનાડુમાં જિલ્લા સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને બાદમાં રાજ્ય કક્ષાએ પણ આ દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવશે કયા દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવશે માઇનોરિટીઝ રાઇટ્સ ડે અને ક્યારે ઉજવાશે અઢાર ડિસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારની લઘુમતી વિદ્યાર્થીનીઓને ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓને રૂપિયા પાંચસો અને ધોરણ છ થી ઉપરના બાળકોને અભ્યાસ માટે રૂપિયા એક હજારની શિક્ષણ સહાય તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવશે અને તમિલનાડુ રાજ્યમાં વિભાગ દ્વારા સંચાલિત બસો પંચોતેર કોલેજ હોસ્ટેલમાં બે કરોડ રૂપિયાના ખર્ચે ઈ લાઇબ્રેરીઓ પણ શરૂ કરવામાં આવશે અને આ લાઇબ્રેરીઓથી છાત્રાલયમાં મોટી સંખ્યામાં રહેતા વિદ્યાર્થીઓને લાભ થવાનો છે અને છાત્રાલય માટે એક વર્ષમાં ત્રણ તબીબી તપાસ માટે તબીબી સહાય તરીકે રૂપિયા એક હજારની રકમ આપવામાં આવી રહી છે અને પછીથી તે વધારીને રૂપિયા ત્રણ હજાર કરવામાં આવશે તમિલનાડુ સરકાર દ્વારા મિત્રો જે વિદ્યાર્થીઓ ત્યાં છાત્રાલયમાં રહે છે એમને એક વર્ષમાં ત્રણ વખત તબીબી સારવાર કે તપાસ કરવા માટે એક હજારની રકમ આપવામાં આવી રહી છે આગામી સમયમાં વધારીને રૂપિયા ત્રણ કરવામાં આવશે અને વાત કરી તમિલનાડુની તો તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન કોણ એમ કે સ્ટાલિન અને તમિલનાડુના ગવર્નર છે આર એન રવિ રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો આપણો ભારત દેશ એકાઉન્ટન્ટ્સ 2022 ની બાવીસની એકવીસમી વલ્ડ કોંગ્રેસની યજમાની કરવાનો છે વાંચો કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સ આ સંમેલન ક્યારે આયોજિત થવાનું છે નવેમ્બર દરમિયાન ક્યાં આયોજિત થવાનું છે મુંબઈ મુકામે અને આ થીમ શું રાખવામાં છે બિલ્ડિંગ ટ્રસ્ટ એનેબેલિંગ સ્વસ્થ તો ભારત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ની સ્થાપનાના 118 વર્ષમાં પ્રથમ વખત એકાઉન્ટANTS ના કુંભ તરીકે ઓળખાતા આ 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટANTS ની યજમાની કરવા માટે તૈયાર છે અને આ કોંગ્રેસમાં 130 દેશોના 6000 જેટલા ટોચના એકાઉન્ટન્ટ્સ ભાગ લેશે આ ઇવેન્ટ 18 થી 21 નવેમ્બર સુધી ચાલશે અને જેમાં ભારત દેશ એ ફ્રાન્સ ને પણ પાછળ છોડી દેશે આ કાર્યક્રમ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજવાનો છે ત્યાં મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સ બે હજાર બાવીસનું આયોજન થવાનું છે વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સ બે હજાર બાવીસની થીમ શું રાખવામાં આવી છે બિલ્ડિંગ ટ્રસ્ટ એબલિંગ સસ્ટેનેબિલિટી શું બિલ્ડિંગ ટ્રસ્ટ એબલિંગ સસ્ટેનેબિલિટી એ થીમ સાથે આ એકવીસમું વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ બે આયોજિત થઈ રહ્યું છે અને વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સની શરૂઆત ઓગણીસો ને ચાર માં થઈ હતી અને દર ચાર વર્ષે તેનું આયોજન થાય છે શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો ને ચાર માં કેટલા વર્ષે આયોજન થાય છે દર ચાર વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની રચના ક્યારે થઈ એક જુલાઈ ઓગણીસો ઓગણપચાસ ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું નું વડુમથક ક્યાં આવેલું છે ભારતની કેપિટલ નવી દિલ્હી મુકામે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટANTS ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એટલે કે વર્તમાન પ્રમુખ કોણ છે દેબાશીશ મિત્રા ઇમેજમાં તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટANTS ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ કોણ છે તો અનિકેત સુનિલ તલાટી ઇમેજમાં જોઈ શકો છો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટANTS ઓફ ઇન્ડિયાના સચિવ કોણ છે જયકુમાર બત્રા એ પણ અહીં ઇમેજમાં છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો આહાર 2022 નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળાનું આયોજન થયું છે સૌપ્રથમ તો આ બેનર વાંચી લ્યો બધું તમને જાણવા મળી જશે કે આહાર ધ ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર છત્રીસમી આવૃત્તિ છે છવ્વીસ એપ્રિલના રોજ મેળો શરૂ થયો છે ત્રીસ એપ્રિલના રોજ પૂર્ણ થવાનો છે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ મેળો આયોજિત થયો છે એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર બે હજાર બાવીસ જેનું આયોજન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે આપેલા દ્વારા ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન શું ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે આ મેળો છવ્વીસ એપ્રિલના રોજ શરૂ થયો છે અને ત્રીસ એપ્રિલ સુધી આ મેળો ચાલવાનો છે અને આ મેળાની કેટલામી આવૃત્તિ છે છત્રીસમી અહીં પણ જુઓ છત્રીસમી આવૃત્તિ છે મેળાની આ મેળો મુલાકાતીઓ તેમજ સહભાગીઓને બિઝનેસ જનરેટ કરવામાં મદદ કરશે દેશના કૃષિ ઉત્પાદનોના વિવિધ ક્ષેત્રોના એંશીથી વધુ નિકાસકારો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે અને આ મેળામાં ઓર્ગેનિક પ્રોસેસ્ડ ફૂડ અને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સ તેમજ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રોડક્ટ્સ એટલે કે જે વસ્તુને જીઆઈ ટેગ મળી છે એવી વસ્તુનો પણ આ મેળામાં સમાવેશ થાય છે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો સર ડેવિડ એટનબરોને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે કોને સર ડેવિડ એટનબરોને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે સર ડેવિડ એટનબરોને ને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજ્યા છે અને તેઓ એક જીવવિજ્ઞાની કુદરતી ઇતિહાસકાર અને જાણીતા પ્રસારણ કરતા છે આ પુરસ્કાર તેમને તેમના રિસર્ચ ડોક્યુમેન્ટેશન અને એડવોકેસી ફોર ધ પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન ઓફ નેચર માટે આપવામાં આવ્યો છે અને સર ડેવિડ એટનબરો તેમના નવીન શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમો માટે પણ પ્રખ્યાત છે અને ખાસ કરીને નવ ભાગની લાઈફ કલેક્શન લાઈફ સિરીઝ ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવો છે ફરી એકવાર જોઈ લ્યો કે સર ડેવિડ એટનબરો ચેમ્પિયન ઓફ ધ અર્થ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળે છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનઈપીએ સર ડેવિડ એટનબરોને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજ્યા છે તેવો કોણ છે એક જીવવિજ્ઞાની કુદરતી ઇતિહાસકાર અને જાણીતા પ્રસારણકર્તા છે અને આ પુરસ્કાર તેમને તેમના રિસર્ચ ડોક્યુમેન્ટેશન અને એડવોકેસી ફોર ધ પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન ઓફ નેચર માટે આપવામાં આવ્યો છે અને સર ડેવિડ એટનબરો તેમના આ નવીન શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમો માટે જાણીતા છે અને ખાસ કરીને નવો ભાગની લાઈફ કલેક્શન લાઈફ સિરીઝ ખૂબ જ પ્રખ્યાત છે અને તેમની પ્રખ્યાત દસ્તાવેજીમાં ધ ગ્રીન પ્લેનેટ એન્ડ ધ પ્લાસ્ટિક ઓશન સામેલ છે તેમણે ત્રણ એમી એવોર્ડ અને આઠ બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ એટલે કે બાફટા એવોર્ડ પણ જીતેલા છે આગળ વાત કરીએ તો બે હજાર એકવીસ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ્સના અન્ય વિજેતાઓ કોણ કોણ છે તો એક તરફ વિજેતાનું નામ લખેલું છે અને એ વિજેતા કયા દેશના છે એ પણ આપણે જોઈ લઈએ તો મિયા મોટલી જેવો બારબાડોસના પ્રધાનમંત્રી છે તેમને પણ આ એવોર્ડ પ્રાપ્ત થાય છે મેલાનેશિયાની દરિયાઈ મહિલાઓ પાપુઆ ન્યુ ગિની અને સોલોમન ટાપુઓ તેમને પણ મિત્રો આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ડોક્ટર ગ્લેડિસ કાલેમા યુગાન્ડાના છે તેમને પણ આ સન્માન મળ્યું છે અને મારિયા કોલેન સિકોવા પ્રજાસત્તાકથી બિલોંગ કરે છે તેમને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના ક્યારે થઈ તો યાદ રાખજો યુએનઈપી ની સ્થાપના ઓગણીસો ને બોતેર માં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર કેન્યાના નૈરોબી મુકામે આવેલું છે અને વર્તમાન સમયમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ છે ઇંગર એન્ડરસન ઇમેજમાં તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવવામાં આવ્યો ક્યારે ચોવીસ થી ત્રીસ એપ્રિલ વિશ્વ રસીકરણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ક્યારે ઉજવાય છે એપ્રિલ ચોવીસ થી લઈને ત્રીસ એપ્રિલ સુધી દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને મિત્રો આ સપ્તાહ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે તમામ વય જૂથોના લોકોને રોગથી બચાવવા માટે રસીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે જેથી દરેક વ્યક્તિને રોગોથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરી શકાય અને આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 24 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહ્યું છે અને આ વર્ષની રસીકરણ સપ્તાહની થીમ શું રાખવામાં આવી છે લોંગ લાઈફ ફોર ઓલ શું

અને તેમણે હજાર બારમાં આ વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીકની ની શરૂઆત કરી હતી અને વાત આવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે અમારી એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે એના ઉપર અમે 10 થી 12 જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સંગઠનોના વિડિયો બનાવીને અપલોડ કર્યા છે તો અમારી આ હિન્દી ચેનલની મુલાકાત પણ તમે YouTube ચેનલ YouTube ના માધ્યમથી લઈ શકો છો અને વર્ષ 2012 માં વિશ્વનો પ્રથમ વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિશ્વભરના 180 થી વધુ દેશો અને પ્રદેશોની એકસાથે ભાગીદારી જોવા મળી હતી અને World હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું નું વડુમથક ક્યાં આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા મુકામે અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઈ એટલા માટે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ કોણ છે ટેડ્રોસ અધનોમ ગેબ્રાસિસ ઈમેજમાં તમે જોઈ શકો છો થોડા દિવસ પહેલા આપણા ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા અને હવે અંતે ગઈ કાલે જે યોજના વિશેની વાત કરી હતી એ સેવા સેતુ કાર્યક્રમની વાત કરીએ તો એમાં ચિરાગભાઈ પ્રજાપતિ, રાવલ રતન અને હિતેશ કુમાર રાઠોડ આ ત્રણેય મિત્રોએ સેવા સેતુ વિશે ડિટેલમાં માહિતી આપી છે આઠ નવેમ્બર બે હજાર સોળથી ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલો છે આ સેવા સેતુ કાર્યક્રમ અને એના મદદથી મિત્રો આપણી જનતાના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવે છે ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આજે કોઈ પ્રશ્ન પૂછતા નથી પરંતુ તમારા મગજમાં જે કંઈ બાબત હોય એના વિશે નીચે કમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને અમે એજ્યુ સફરને ઇમ્પ્રૂવ કરવામાં તમારી મદદ લઈ શકીએ ઓકે આજનું કરંટ અફેર પૂર્ણ કરીએ આવતીકાલે મળીશું એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ